અને દુઃખારી અનંત કલ્યાણને કરનારા સારા તીર્થંકર શ્રવણ ભગવાન આદિ સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. આરાનું સ્વરૂપનું વર્ણન સાંભળતા લાસ્ટ વાર પણ તમે સાંભળ્યું છેલ્લો છઠ્ઠો વારો એવો ભયંકર કપરો કાળ અત્યારે આવી ગયો છે. એના કરતા પણ આજે પાંચમો આવો એની આજે થોડી પાંચ પાંચ દસ મિનિટ આપણે થોડીક એની વિચારણા કરી. લોકપ્રકાશ નામનો એક ગ્રંથ આટલા મોટા પાંચ વોલ્યુમ છે એ 37 વિભાગમાં વેચાયેલો છે. એમાં મૂળ ચાર વિભાગ છે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવ. એ વિચારે રીતમાં કરવા હોય તો દ્રવ્યથી જવા, જોગ્રાફી રીતમાં કરવું હોય ક્ષેત્ર લોકપ્રકાશ, જ્યોતિષના વિષયો દીપની અભ્યાસમાં કરવા હોય અને કાલિક ને કાલને લગતા દરેક વિષયો જે મહત્વના કરવા હોય પાંચ લોકપ્રકાશ, અને ધર્મગ્રંથના વર્ગના સ્વરૂપ પાકા કરવા હોય તો ભાવ લોકપ્રકાશ. ના વર્ણનો એની અંદર આવે છે, બધા વિષયમાં આવેલા છે. વિનય વિજયજી મહારાજની આ કૃતિ છે અને એની અંદર પાંચમા અને છઠ્ઠા આરાના વર્ણનમાં પાંચમા આરાને લગતી વસ્તુ વસ્તુ પાંચમા આરામાં કેવા કેવા પ્રકારની પરિસ્થિતિઓ સર્જાશે, કયા કયા પ્રકારના પાંચમા આરામાં પરિણામ થયા હશે તેથી ચાખી બતાવી દઉં. એમ લખી દીધું ધર્મ કરતા ગતિ વધારે બોલતા નહીં પચાવજો ખાલી બસ જોયા કરવાનું. સુસાધુ કરતા સુસાધુઓનું મહત્વ અત્યંત વધી ગયું હશે. દુર્જનોનું બહુ બોલવાલા હશે. સુસાધુ ખૂણા માટે ખાસ ધર્મ તપસ્વી બની ગયો હશે. તપસ્વી કેવો થઈ જાય ધર્મ કેવો બની ગયો છે ત્યારે પુરુષ બની ગયો. પુરુષ અને સ્ત્રીના પોશાક એક થઈ ગયો. માતાને દીકરાઓને જમાયો વાલા લાગે, પિતાઓને એના મિત્રો વાલા લાગે, ભાઈઓને એના ભાઈબંધ વાલા લાગે, ભાઈબંધ એટલે દીકરો, બહેનોને એની બેનપણીઓ માની લાગે. એની બેનપણીઓને જેટલી વાતો ખબર હશે એટલી સગી બહેનોને વાત ખબર હશે. કુટુંબ પ્રેમ રહેશે, ગામડાઓ સ્મશાન બનશે, નગરો ગામડા બની જશે, લક્ષ્મી નિષ્કુળના ઘરમાં જઈને વાસ કરશે, સારા ઘરના સુખી ઘરના શેઠાના દીકરાઓ ગામે ગામે નોકરી કરવા માટે. આ છે ભગવાન કહીને ગયા છે અને આજે આ પિક્ચર જોઈ રહ્યા છે. હું નથી બોલતો શાસ્ત્રમાં લખી આ તો હું ખાલી 10-15 વહેલો આવી કેટલી વસ્તુ લખેલી છું વસ્તુ વસ્તુ મહાપુરુષોને લખીને આપી રહ્યા છે. અમે નહીં આપણને આ પાંચમા રાણી અત્યારની પોઝિશન હજી 6 વર્ષ તો હજી દૂરની વાત. જરા પણ વાપો કરતો નથી ભલે ગમે તેટલું સોનિયા કહી દે કે મુંબઈને મારે શાંધાઈ બનાવવું છે. મેં ચેલેન્જ થઈ ગઈ છે તો શાંધાઈ બનાવ એના કરતા ઝૂંપડા હું વધારે બનાવી. ભગવાનના વચનો અન્યતા પૂજન યાદ છે અવાના છે. આ કાળને આખો જોયા પછી પણ ધર્મ છોડવાનો નથી. ધર્મ કરતા કરતા રિઝલ્ટ ઓછું ઓછું મળે તો ગભરાવાનું નથી કારણ કે સૌથી પ્રધાન અત્યારે આ કાળનો કલાવ છે. અને મેં કીધું સાહેબ આ કાળની અંદર આટલી બધી મહેનત કરીએ છીએ આટલું કહીએ છીએ તો પણ કેટલાક લોકો ધર્મ કરવા આવતા નથી, કેટલાક આવે છે તો માન કરતા નથી, કેટલાક આવે છે તો બળતા નથી, આવે છે પાડતા નથી, આવે છે પોતાની બુદ્ધિ છોડતા નથી, અછાગ્રહ છોડતા નથી, પૂર્વગ્રહ છોડતા નથી, ઉત્તાગ્રહ છોડતા નથી. સારું દરેક પૂર્વોના બિરાથી સંયમી જો વધારે આવ્યા હોય એમ લાગે. પૂર્વના ભાવની અંદર આ ધર્મના ક્ષેત્રમાં ઘણી વિરાતાઓ ઘણા એંગલથી કરી હશે અને આ ભાવની અંદર તો કેવા દેખાય. ધર્માધિરાજ પાલિકાના અંદર 5 વસ્તુ વખણાય. બોલો કઈ વસ્તુ વખણાય? નંબર 1 અલગ અલગ એંગલ છે. પાંચ પાંચ ભકાર લઈ ગયો ત્યારે ભગવાન વખણાય. અમે જેથી પૂજા કરીએ પથ્થર ને કોઈ સર વખણાય. નંબર 2 ત્યાંની ભીડ વખણાય. તમે જયારે પ્લાન કરી જાઓ ભીડ મળી જાય બીજા નંબરમાં ફીડ વખણાય. બધાએ વર્ણન નથી કરતો શોર્ટેજ ફીડમાં જવાનું. નંબર 3 ત્યાંનો ભક્ત વખણાય. બોલો એ ભક્તની શું વાત છે? કયા ભક્તનું કોઈ અંદર લઈ એ ભાઈ રોજ 1-8 ટકા પ્રાપ્ત કરો રોજ ઉપાડે બસ
બેચા દિવસે સરખો ક્રમ એટલે પૂછ્યું કે આ કોણ છે, કેટલા દિવસ થી આવું ભર્યા છે? 16 વર્ષ અને દેરાસર નો પૂજાર અમે રેકોર્ડ તોડવા માટે તો વિકલ્પ કરતા જ નથી. અહીંયા અમે કોઈ રેકોર્ડ બનાવીએ એ વિકલ્પ અમે ઉભો છે. અહીંયા રેકોર્ડ એટલા બધા થઈ ગયા છે, હવે તોડીએ કોનો? દુનિયામાં તો રેકોર્ડ બનેલો તોડીને નવો સ્થાપિત થાય. આ તે ભૂમિ જ ભક્તો જ્યાં રેકોર્ડ બને છે. આ તે આમાં ભક્તો કે દાદા ની 500 ની ધજા આવે મુંબઈ ના બે શ્રાવકોએ કીધું. આખા મુંબઈ ને આખા હિન્દુસ્તાન ના નાથ છે વન લોકો નાથ. દાદા ની વરસગાંઠ ના દિવસે આખા હિન્દુસ્તાન ને સમાડવાનો લાભ તમને બે પડી વાત. આ મુંબઈ ને આપણે માનસ થાય આ ભાવ આવા પણ કેટલા દુર્લભ છે અને આ ભાવ આવે છે ભલે લાભ મળે એ રીતે મળે એ વ્યવસ્થા થાય એ પછી નો સવાલ છે. આજે ભાવ જાગ્યા 481 ની રજા આવી છે. હજુ 19 વર્ષ પ્રતીક્ષા કરવાના છે. 19મા વર્ષે 500મી રજા આવશે ત્યારે આ કરેલ સર્જન કદાચ અને આ કાર્ય આવીને સર્જન પામવા જશે એવી ભાઈ બોલો. કયા ભક્તો ની વાત? નંબર 1 ભગવાન, નંબર 2 ભીડ, નંબર 3 ભક્તો, નંબર 4 ભાવ. એવા દાદા ધીરાના દાદા પ્રત્યેના ભાવ સમજાય. ચાર સુધી તો તમે બધું સમજાય, હવે પાંચમું તમે બુદ્ધિ મને આપો. પાંચમું શું? ભેડ નહીં બોલતા, બધું ભેડ બોલશે. ભેડ ભૂમિ નો પ્રશ્ન, ભૂમિ વખણાય. ભૂમિ થી પણ આગળ વધીએ તો ત્યાંના ભૂંડ વખણાય. બહુ વિચાર આવ્યો, કરવો ગિરિરાજ મળ્યો છે ના ભૂંડ ના ભાવમાં કે માતા મારે અલડી માટે અન્ય વખત બહાર નીકળવાનું થયું અને ભૂંડ ને ફરતા જોયા ત્યારે આ વિચાર આવ્યો. કોરોના ભવની કોઈ જબરદસ્ત આરાધના નું માધ્યમ કે જેને ગરવા ગિરિરાજ નું ક્ષેત્ર સ્થાપ્યું, મુનિ ના દર્શન સ્થાપ્યા અને આરાધનામાં થોડી 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 વિરાધાઓ મિક્સ કરી હશે જો આ નામ પ્રભુ તો મને લાગે. ઉત્તમ ક્ષેત્ર ની અંદર જન્મ મળવો એ પુણ્યોદય કહેવાય, પણ કેવા રૂપે મળે છે એ તો બાપોદય તરફ જવું પડશે. આવા પાંચ મહિના ની અંદર અત્યારે ધર્મ પાછો જ અમને ખબર, આટલી મહેનત કરવાની છે, અસીનો પાડવાનો છે, કડા ઉઠાડવાના છે, બધું કરવા છતાં એક અંશ કિરણ નો ટપકો મળે ને અમને લાગે જોડી ભરાય શકશે. આટલી જ મહેનત, આટલા જ રિઝલ્ટ માટે અમે આ મહેનત કરી. આવું વાતાવરણ નથી અમે અહીંયા બેઠા કે આટલી મહેનત પછી રિઝલ્ટ કે શા માટે આના સાંજપનાથી વિકસિત થયા છે? આટલી મહેનત પછી આટલો અંશ માત્ર પણ રિઝલ્ટ મળ્યો ભલે જતો પણ રે, એક કિરણ તેજનું કિરણ ફેંકાયું ને એ આનંદની ભૂમિકા સ્વરૂપ આ કાળમાં આટલું જ રિઝલ્ટ મળે. તેઓ પશ્ચિનો પાડીને મુનિઓ પ્રવચન કર્યું. તેઓ આ કપડો નીચો તો પાણી નહીં કરે, આ આટલું એક કલાક પેલો કોઈ ઊંચો આવ્યા પણ આટલું કડા ફાટ પ્રવચન પર કેટલી અસર આપણને મળે, કેટલા લોકો વળે, કેટલો કાળ માટે વળે, કેટલું ચેન્જ આવે જીવનમાં અને શ્રાવક જીવન સંસાર નહીં બેઠા લાવવાની ઈચ્છા હોય તો એ કેટલું લાવી શકે. આટલી મહેનત પછી આટલું અંશ માત્ર પણ મળે ભૂમિઓની ભૂમિ એ સતત ચિંતા પણ નથી કરતા એ આનંદમાં જ. કારણ પાછો થયેલો ધર્મ પણ ટકાવી રાખવાનો, ઓક્સિજન પર ચાલી રહેલા ધર્મને પણ બચાવી રાખવાનો. આ જ ફરજ જે અમારી છે એ જ ફરજ તમારી પણ. તમારા ઘરની અંદર જ્યાં જ્યાં તમારું વાતાવરણ છે ત્યાં આગળ પણ અથાક મહેનત કરીને પણ ધર્મ ટકાવવાનો. અમને સાહેબ બહુ કડક વાતાવરણથી મજાની વાત કરી હતી મને કે તમે છક્કા પાત્ર છો એટલે હું ઠપકો જ આપી રહ્યો છું પણ પ્રેમનો આપીશ. મેં કીધું આ તે ઓરાણ માટે નીકળ્યા નહીં કે સાહેબ કોઈ આવ્યું. મેં એમને કીધું કે કોઈ આવ્યું નહીં તો તમે મહેનત કેમ ન કરી? સાહેબ બે ચાર જણને પૂછ્યું કોઈ તૈયાર ન થયું એટલે પછી પડતું મૂક્યું. મેં કીધું તો તમારી પહેલી ભૂલ છે. આટલી મહેનત કર્યા પછી અમને જો સહેજનું પણ કિરણ વળે અમે આનંદમાં ભરીએ છીએ. છો ફોનમાં ના આવી ગઈ ત્યારે રિસ્પોન્સ ટાઈમ પર ન મળ્યો તમે પડતું મૂક્યું. એટલે પહેલો ગુનો તમારો છે કે તમે નાના પુણ્યમાં મોટી આશા રાખી, અને બીજો ગુનો તમારો છે કે તમે આવા કાર્યને કરવા માટે સંપૂર્ણ તૈયારી બતાવી લે. સમજાયું બરાબર? આવું હું જાહેરમાં જ ઠપકા આપું, બંધ અને ઠપકો બીજો કોઈ આપતો છું. ઓપરેશન પણ ડોક્ટર જ નથી, બાકી જાહેરમાં જ કરવા, મને વાંધો જ ના. એમાં શું ગુનો? ખોટું થોડી કરું છું. તો ભગવાને પોતાના સ્વામીને અને હું તમને જાહેરમાં જ કહી દીધું.
હનુમતા મુનિ ની વખતે સવિ મુનિ જયારે સુખ આપ્યો ત્યારે સવિ મુનિ ને ભગવાને જાહેર માં બતા કે બીજું કે તમે જન્મ નહીં આપતા આ બાળક આ ગુમા મુક્ત માં જવાનું સવિ મુનિ ની આત્મા પર ડપી ચુક્યા હતા અમારો ભી અવસાન સાથે એ વાત બોલી બધાની વચ્ચે જે ઠપકા જાહેર માં પડશે તે જાહેર માં આપી જશે અને જે તમારી આ બધી ભૂમિકામાં અને મને જરાય ચિંતા નથી અમે જેટલું વિચવાયા પછી પણ કદાચ હોય તમને એમ છે કે આટલું જે મહેનત અને આટલું રિઝલ્ટ તો તમને આનંદ કેમ એના માટે મહાપુરુષે અમારા માટે અને અહીંયા વિશે બોલનારાઓ માટે કાર્તા બનાવી તારવાની બુદ્ધિથી તમે બોલશો સામાન્ય શ્રોતા તરે કે ન તરે તમે તો તરશો આ ભૂમિકાઓને આનંદ કરાવે બસ ભાવ સાથે બેસવાનું બીજું કાંઈ નહીં કરવાનું અને ભાવની તાકાતથી બેસવાનું ખબર જ છે રિઝલ્ટ પરિપૂર્ણ આવે અથવા ન પણ આવે કોશિશ જારી સમજાય કે બરાબર મહેનત કરતા રહીએ પરિશ્રમ કરતા જઈશું દોર્યાસ કરશું જે એમાંથી નાનું એક એક કિરણ પૂરણ થયું આનંદ રીતે આટલી મહેનત આટલો રિઝલ્ટ સમજાય છે કેટીએફમાં ખોદતા 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 20 ફૂટ નીચે ગયા અને અંદર 50 ફૂટ ગયા એમાં આવડો નાનો સોનાનો ટુકડો મળે કોલાર ગોલ્ડ ફિલ્ડમાંથી તો માણસ ખુશેથી એને પેટમાં નાખીને બહાર લાવે સમજાઈ ગયો આટલા ખ્યાલ આવી ગયો અંદર ઉતારી દીધા અને ચેકિંગ થાય ત્યારે કઈ સોના નહીં હોય અને ઓપરેશન કરીને પછી કઢાવી નાખે આટલા ટુકડા માટે 20 ફૂટ અંદર જાય 50 ફૂટ ટેડો જાય અને અંદરથી આવડો ટુકડો મળી જાય એને પેટમાં પધરાવીને પોતે બહાર નાખે આવું આટલું આમ આનંદ આટલી બધી મહેનતો કર્યા પછી આટલું અંત માત્ર પણ રિઝલ્ટ એ ભૂમિકા બે ભાવ કે મારે ચાલો નંબર 1 તારવાની અને લોકોને ભમાડવાની બુદ્ધિથી યાદ નો કોમર્શિયલ નંબર 2 આટલી બુદ્ધિથી બેઠા પછી અહીંયા આવેલા તમામ તમામ લોકો તરે યા ન તરે એના પ્રત્યે ઘૃણા ભાવ નહીં કરવાનો દરિદ્રતા ભાવ નહીં કરવાનો મક્કો નહીં આપવાનો કઈ એવું કહેવાનું નહીં હશે એ વિશ્વાસથી બેઠવાનું સમજાય બરાબર એક ક્ષણ એવી આવશે કાળ પરિવર્તન થશે અને આ ભૂમિકાથી આ ઠાકરમાં ચાલતા રહેવાનું છે કાલે આ કર્યા છીએ ચાલતા રહીશું સમજાય ગયું બરાબર આ પાંચમો આવે અત્યારે પાંચમારો ચાલી રહ્યો છે બરાબર એને મેન્ટેન કરવાનો છે ધર્મનો પાછો થઈ રહ્યો છે કદાચ તમને મનમાં શંકા થશે કે આપણે એટલા ધર્મ કરનારા કેટલા લોકો છે દુનિયામાં 7 અબજ માણસ ભારતમાં 1.5 અબજ 1.5 અબજ તો પાકું એમાં મુંબઈમાં 2 કરોડ અને એમાં ધર્મ કરનારા લોકો કેટલા પાછા તો કે ઘણી આગળ 47 લાખ તો જૈન છે હવે કરનારા કેટલા 10 લાખ ભણો ને 5-1 લાખ જેવું આટલા બધા લોકો કઈ કરતા નથી એ બધા સુરતીમાં આપણે એટલા સરસ્વતીમાં હોતું હશે ત્યારે આપણે તૈયાર કરવાના બધા લોકો નરકમાં જવાના છે કઈ છેલ્લે તો અત્યાર સાહેબ પર જ છે ને કોઈ બી માણસ સારા ભાવથી મરે સરસ્વતીમાં જાય છે ને ધર્મ કરનાર વાળી કેવા મોટા દેવ તેમાં ચડી જવાના બધા વિકલ્પો અત્યારે આવશે એક જ સનાતન છોડ્યા તારે જો પ્રભુએ કીધું છે કરતા રહેવાનું બસ અને ભાવથી થાય એવી કોશિશ એમ નથી કે રાત્રે ભોજન કરનારા બધા નરકમાં જતા રહે જેવો સિદ્ધાર્થ કે હું ન મળી શકું કારણ કે બધું અધ્યવસાયને આધીન હોય છે આપણે તો પ્રભુએ કહ્યું છે નૌકારથી કરવાની પૂજા કરવાની તૈયાર કરવાનું એટલે કરવા આ પહેલો પહેલા હવે ભાવથી કરવાનું એ આપણો પુરુષાર્થ ભગવાનની આશા આના પર કોઈ વિકલ્પ અમે નથી સમજાય ગયું આ વિકલ્પ અમને અમને પણ આવી છે અમને પણ એમ થાય કે આપણે આટલા આટલું બધું પાડીએ બીજા તો કાંઈ કરતા જ નથી આપણે એટલા જ બધું કરીએ તેવું લાગે છે થોડો બી ધર્મ સંતરમાં કરીએ તો લોકો આપણે ભગત કરે ભગત એવા બહુમાન મળે આપણને તને મજા કે મળે ક્યારેક ક્યારેક ભગતો મળે ત્યારે ત્યારે હું 2-3 જણા ક્લાસમાં આવતા બંધ થઈ ગયા તું કે એ લોકો કહેવા લાગે આ ફ્રેન્ડ સર્કલ ગયા તો તું ભગત થઈ ગયો છે તો ક્યાંક ખોલી દો આ સંસારની અંદર આવો બી ભય લાગે લોકોને બોલો અરે ધર્મ ધર્મ છોડે કે ધર્મને માટે સંસાર છોડે આ તો ધર્મ છોડી એને ભગત સંતર પણ ભારે લાગી ગયું તો છોડી એના કર્મ છે એમાં એનો વાસ નથી કર્મ બધું કરાવે અને બધા લોકો ના છે એમાં મોટી વાત છે આગળ વધી નથી વિચારી કે જેમ આ વિચાર આવે તેમ ધર્મ કરતા કરતા આવો વિચાર પણ આવશે કે ધર્મ આટલો બધો શું કામ કરવાનો ધર્મ કરતા કરતા વિચાર એમ આવશે કે તપ કરીએ છીએ પણ હજુ પરિણતિ બદલાતી નથી સાહેબ પૂજા કરીએ છીએ પણ પરિણતિ બદલાતી નથી હવે શું કારણ કે વ્યાપક રીતે ધર્મ કરતા નથી આવડતું હજુ અટકી જાવ તમારી પાસે જ્ઞાન હોવું જરૂરી છે જ્ઞાન તમને બચાવી અધ્યવસાયના ટકા બી આપે સમજણ તમને બહુ બચાવે આજે જ્ઞાન નંબર 2 ક્રિયા કરતા રહેવાનું એટલે ભાવ થશે ક્રિયા કરવા જ્ઞાન વગરની ક્રિયા કરો એટલે પાછી પ્રોબ્લેમ ત્રીજા નંબરમાં મેડિટેશન કરવાનું
ધ્યાન કરવાનું કોણ કરો છો ધ્યાન આમાંથી કોઈ અને શું શક્તિ જાત ચોથા નંબરમાં જાપ કરવાનો હોય પુણ્ય વધારા માટે કોણ જાપ કરો છો કોઈ સાધના કરી આઠમા નંબર ની અંદર આ બધાની સાથે ફરી ફરીને આચરણ પણ જોઈએ અન્યાય બરાબર જ્ઞાન ક્રિયા આચરણ તપ જાપ સ્વાધ્યાય જ્ઞાન આ બધું ભેગું થાય ને કોકતે ત્યારે આમ લાગે ભર્યું ભર્યું કઈ થતું નથી એ થયું તો ભરું લાગે એટલે તું શી ફૂટવી જાય પછી કઈ વાંધો નહીં ગાડી ઉપાડી તમે એન્જિન લઈ આવો ગાડી કો લાવો ચાલે ખર્ચ કેરીને આવો એન્જિન લાવો તો ચાલે બધું જોઈએ અહીંયા પણ બધું જોઈએ 10 મિનિટ 15 મિનિટ નું ધ્યાન જોઈએ આજે ધ્યાન નહીં મળાયું તો 1 કલાક નું ધ્યાન જોઈએ ત્યારે જ્ઞાન જોઈએ ભાવ જોઈએ ક્રિયા જોઈએ બધા જેવું પડે બધા જેવું પડે અમે એમ કહું છે કે અમે ક્યારે ભણીએ અમારી પાસે બે કોઈ માં બુક હોય અમે ભણતા હોય ટ્રેનમાં અમારે ભણવું પડે કઈ વગર ભણે ચાલતું નથી અમારે અભ્યાસ કરવો પડે આગળ વધતા જવું પડે અટકાતું નથી ભણતા રહેવું પડે જ્ઞાન જોઈએ આટલું ભણાય તો ભયો ભયો લાગે અરે લાગવું જોઈએ ક્રિયા કરતા રહેવું પડે કે આગળ વધતા રહેવું પડે અલગ અલગ રીતે લેવી પડે રોજ બધા ભગવાન કમાત ના ચાલો આજે બધા ભગવાન છે ત્યાં વંદન કરું ચાલો આજે બધા ભગવાન ને 9 વાગે બીજા 3 વાર કરું આજે બધા ભગવાન આમ આમ કઈક ને કઈક આમ એક્ટિવિટીઓ જોઈએ બાકી મોહ દશામાં હોઈએ રૂટિન નહીં રાખવાનું બદલતા રહેવા તો કામ થાય મુંબઈના જેટલા દેરા કરો છે બધાની ગરબી બારે પૂજા કરી આવું ગાડી લઈને નીકળી જવાનું ભલે મને ખબર છે પૂજાના કપડામાં ગાડીમાં ન નીકળાય અત્યારે વિકલ્પ મૂકું છું આ ભાવની અંદર ગાડીમાં નીકળી ગયા એક વાર ગયા મુંબઈ બતાવ સર્કેટ થી ગણું ગયું સર્કેટ બતાવ્યું મરીન લાઈન પછી ચેન્નઈ રોડ પછી ગ્રાન્ડ રોડ બોમ્બે સેન્ટ્રલ કેટલા દેરાસરો છે મુંબઈમાં 1000 દેરાસરો છે ઘર દેરાસર મળી ગયું શિખરાવતી ને લઈને 350 દેરાસરો છે બરાબર કયા ગલીમાં ક્યાં દેરા થાય મોડે હોય બધે પાર્કિંગ મળી જાય તો ચિંતા રવિવાર નો દિવસ એટલે પાર્કિંગ નો પ્રોબ્લેમ જ આવે સવારે કઈ નો આવે કોઈ તમે સુધા વિચાર આવો હવે શું વાંધો છોડો અને નીકળીએ તો ને જઈએ તો બધું જ મળે બધા રસ્તા લાય અરે તમે નહીં મારો સંગવાળા ખુશ થઈએ દૂર દૂર થી લોકો પૂજા પર આપડા ભગવાન આવે એ લોકો ના ભાવ વધી જાય કોના સંકેત માં કારણ બની જાય ખબર પડે ક્યાંય બીજા સંગવાળા તો નોંધ લે બાકી ગાડીમાં રોકાય એટલે દૂરથી જ આવ્યો દૂરથી આવતા જુએ એ લોકોના સંકેત નિર્મળ એવા ભાવ આવે એવી ભૂમિકા આ બધા ધર્મના એંગલો છે એટલે દર્શન યોગમાં બદલતા રહ્યું છે રૂટિન થઈ કે તમને રૂટિન ભાવે બોલો સાત એક્સપ્રેસ ભાવે જ બોલો ચાંદી રોજ એક સરખી ભરે જ કરવા તમને ભાવતું જ નથી એક સરખા કપડા પહેરવા હોય તો નથી ચાલતા એક સરખું ભોજન નથી થતું એક સરખું કંઈ ભાવતું જ નથી ધર્મ એક સરખું નથી ભાવતું જો તમે સંસારમાં બધી વસ્તુ એક સરખી રાખી શકતા હો તો તમે ઘરમાં પણ રાખી શકો મોબાઈલે ભાવતો તો નથી રાખ્યો છે બાકી લઈ શકતા નથી એટલા માટે મોબાઈલ તો પાડે ભાવતો તો નથી પણ ભવડાવો પડ્યો છે બાકી હમણાં જો થોડા પૈસા વધવા દો નવું મોડલ આવવા દો એટલે તો કાંઈ ન મળતો હતો ખાસ દુકાનમાં હતો મારે એક મોડલ જોયા હતા એ પાછો આવ કેમ કારણ કે સંતો જોયા એવા બીજું નોલેજ છે કે તો જોવા માટે જાય વિન્ડો શોપિંગ કરી આવે સમજી ગયા ને આપણે આ બધું જોઈએ સંસારની અંદર છે જાપ દશા તૂટી નથી આપ્યા સુધી વિકલ્પ દશા આવશે આપણે આવું બધું જોઈશું જામ જેમ આમ જોઈએ તેમ ધર્મમાં પણ આવું જોઈશું અને અસ્થિરતા કહેવાય ચિંતા ન કહેવાય અને ચંચળતા કહેવાય પણ માર્ગ આવો હોય અને પછી ધીરે 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 તે પ્રભુના પસાય સ્થિરતા માને એ ભાઈને નિયમ પાટણની અંદર રોજ પરમાત્માના દર્શનના શંખેશ્વર દાદાના 3 રૂપ જોવાના સવારે બાળક બપોરે મધ્યાહ્ન યુવાન અને સાંજે રાત્રે ભાવના ભક્તે ભગવાન વૃદ્ધા પ્રસાદ આટલથી ભોયરામાં રોજ નીકળે મથાન લઈ રોજ શંખેશ્વર જશે સવારે બધું કરે પાછો પાટણ જાય બપોરે પાછો આવે પાછો ભોયરા માર્ગે પાટણ જાય નજીક નથી ભોયરા માર્ગે પણ પૂરી 35 મિનિટ લાગતી હતી જવા મને આવવામાં ભલે ભોયરું હતું તો શું થયું ટાઈમ તો લાગે છે ને તારે દાદા શંખેશ્વર એને સપનું આવ્યું હવે તું મારા ત્યાં અહીં આવ તને 3 રૂપ આ દેરાસરમાં આ પ્રતિમામાં બતાવી દઈશ હવે ત્યાં દર્શન કરી આજે પણ દાદા રોજ 3 રૂપ પાટણની અંદર બતાવે છે કોકા પાસ મના પાટણ ના તો નહીં કોકા પાસ બોલો શું શું ન થઈ શકે અસ્થિરતામાં સ્થિરતા આવી છે ને આ બધું થાય આ કે ચમત્કાર નથી આ વાસ્તવિકતા થાય મજબૂત થઈ શકે ને તમે કરી પણ શકો થવું જોઈએ સારું ખટારાનું વર્ણન પૂરું થયું ઉત્તર પેઢી ની પાછી શરૂઆત થાય પાછો છઠવારો એવો જ આવે કેવા તમે ગણિત કરી રાખ્યા મને ખબર જ છે તમે એટલો પ્લાનિંગ કર્યો છે કે આપણે એની ક્યાં જોઈએ તો બચી જઈએ એટલે પહેલા તે લોકો જતા રહીએ તો બચી જઈએ
અહીંયા એવી આરાધના કરીએ સરસ કે આપણે સીધા પહેલા જે લોકમાં જે તમારી આરાધના ભાવ બદલાઈ ગયા છે, એટલે પ્લાનિંગ કર્યો છે હવે ગમે તે થઈ ગયા. જો ખોલો તમારી પાસે આમાં ચિત્ર છે, કયું કયું એ છઠ્ઠા નંબરના પેટની અંદર આ પદાર્થ મગેલો છે. આરો દેખાય બરાબર હોય તમને, નજીક થઈ ગયા તમે હવે એટલે કેવી એની યાદી કે મેં તો કીધું તો ભાઈ ને એ નહીં આવ્યા છે, એમને શુદ્ધ ભક્તિ કરી છે ભાઈ. મેં તમને લઈ મેં કોઈ પ્રેરણા નથી કરી, મને ખબર પણ નથી કે એમને આવું કઈ કર્યું છે. દેખાય છે હવે આરામ સ્વરૂપ તમારી સામે લખેલું છે અને આપો દેખા કરે સુખમ સુખમ. પેલો આરો 31,000 વર્ષ સુખમ સુખમ તમને બતાવેલો છે. એટલું ને શરીર બે હાથ આવી છે 20 વર્ષ અતિ રહેવું છે, પીર વાસી રાત્રિ ભોજી ને નરક ગામી. રાત્રિ ભોજન જ કરવાનું અહીંયા લખેલું છે. પેલો આરો 21,000 વર્ષ અહીંયા અહીંયાના ભાગમાં ઉત્સર્ગ ને અહીં આમ જોડતો આપણે અહીંયા અહીંયા લખેલું છે. બરોબર આપણે બધાને એકું ને રાત્રિ ભોજી લખ્યું છે ને, બધા રાત્રિ ભોજન જ કરતા હશે. ત્યાં દિવસ તો ભોજન જ નહીં હોય. જો પ્લાન બનો તો પ્લાન બનાવી નાખું તમને. બોલો અત્યારે 18,500 વર્ષ પાછા રાણા બાકી છે બરાબર છે. અત્યારે અહીંયાનો 18,500 વર્ષ બાકી, અહીંયા 21,000 કાઉન્ટિંગ કરો. 18,500 + 21 પાછા બીજા એટલી પાછા બીજા એટલી આ પછી અહીંયા ભગવાન મળશે. તો કાઉન્ટિંગ કરો 81,000 વર્ષ પાકું થાય. હવે બોલો 81,000 વર્ષ તો હવે પૂરા કરો તો ક્યાં જવાનું છે? ભૂતરા પુતરા કરો તો 10,000 વર્ષ આવી જવાનું છે. ભૂતરામાં તો જવાય નહીં, વેંતર વેંતરમાં જવાય નહીં. ક્યાં જઈએ? બે ઓપ્શન છે, કાં તો ભવનપતિમાં સુરમાં જાઓ, કાં તો દેવલોકની અંદર સુરમાં જાઓ. તો ઓપ્શન છે, ક્યાં તો ફી નરકમાં જાઓ, ક્યાં તો ફી યુગલિકમાં જાઓ. માવી જો ટિકિટ ટિકિટ ભારે છે. માવી એમાં જતા રહીએ તો વાંધો નહીં. તો પછી માવી જેમાં ગયા પછી એ માની નહીં લેતા. અહીંયા સમોસરણ છે ને અહીંયા ઘરમાં જન્મ થયો છે ને, દેશના સાંભળા જશે એવું માની નહીં લેતા. અહીંયા જો વ્યાખ્યાનમાં જવાના ભાવ ન થતા હોય ને થતા ન હોય તો ત્યાં સુધી કયું મોટી માની છે કે આપણે ત્યાં મજા આવશે? એનું સંજ્ઞાન થયો ત્યાંથી સાચી તરફમાં પણ જવાય. બહુ મોટી આશામાં નહીં રહેતા, બધું હશે સંસ્કારમાં, બધું આમ આમ નીકળી ને બધું પરફેક્ટ હશે ને તો બચ્યા. બાકી ગયા સમજો બોલો ને, જન્મ શું હોય? મહાવીરમાં હોય, ફરી તીર્થાંતો નું મૂળ હોય, પારનામાં નોકર સંભળાવેલા ઘરમાં જન્મ થયો હોય, આવતો ભાવ હા બધું આવતો ગવડાવો ને આવું તો ખબર પડે. કઈ આવું શું કા તમારે તો રાખ સારું આવું ગાવું જોઈએ. મને આવતો જન્મ એવો આપ જુઓ ને આમ જોડજો ને તેમ બધું આમ માંગ્યું છે. આન્સર પ્રભુ હાથે દીક્ષા થાય એવી કરણી કરાય. કેવા ભાવો મૂકેલા છે તમને? આવતા ભાવનો જ આટલો ભય છે તો તમે ધર્મ ભેરો છો. અહીંયા વસ્તુપાલની પ્રાર્થના છે મેં તમને કીધી હતી, ભગવાન જ્યાં મોકલ ત્યાં મોકલ. આ શું ડરો જાતો? અરે કોઈ પણ કારણ આવશે શું કરીશું? આ સમજો છો કે નહીં? આ ભણી લીધું તો તમારા હાથમાં એક તકો છે, બાકી 99% તો અહીંયા ફિક્સ છે. તમારે પુરુષાર્થ સારો સાચી રાખવાનો છે, પછી જે તમારે છે આવતો ભાવ કરવો છે તમારે. આપણું લક્ષ્ય શું હોય ખબર છે સાધકો? મારે મોક્ષમાં જવું છે. આપણે ભાવ કરવાનું ન હોય, ભાવ થઈ જાય. આપણું લક્ષ્ય હંમેશા એટલા જ હોય. તમે તો એવા પ્લાન કરો છો, એક બહુ આપણે મહાવીદેવમાં જઈએ, પછી ત્યાં જો ન શેર કરીએ બીજા ભાવમાં આપણે રિસ્પેક્ટ બનીએ, બીજા ભાવમાં એ પછી પૂજારી બનીએ, બધા ભાવમાં એક આચાર્ય બની જાય. એટલે આ બધું જોયેલું આપણું પાઠ દીયા. પૂજારી એટલા માટે કે આપણે ભગવાનની ભક્તિ કરી લઈએ, અને આચાર્ય એટલા માટે કે પછી આપણે બધું શાસન પ્રભાવના કરી લઈએ. બન્યો છે કર ભાવ કરજે પછી મોક્ષ. પહેલા તો કેટલું બધું સારું કરીને સારા થઈને સારું આમ રેકોર્ડ ને બધી આમ થોડું રસ્તા પરના પુતળાઓ ભણીને તમારે જવું જેવી હાલત છે ત્યારે તમારે આવી ભૂમિકા છે. શાસ્ત્રકારો લખે છે ઉમાસાથી મહારાજ સત્પાઠની અંદર, લક્ષ્ય શું હોય સાધકનું, લક્ષ્ય શું હોય ઉપાસકનું અને આરાધકનું, લખે છે મોક્ષ. તો લખે છે પ્રશ્ન કે સાહેબ તમે જો મોક્ષ જીતાવો આ ઉંમર તો મોક્ષ છે જ નહીં, તો હવે અમારે ગમે તે મોક્ષ નત્યનો એ નથી કે લક્ષ્ય બદલી નાખે. લક્ષ્ય તો સાધકનું એક જ હોય, મારે મોક્ષમાં જવું છે. પણ ભાવ કરવો નથી, કાંઈક તમે થઈ જાય તો થવા દે એનો વિચારી લો. એટલે તમે નક્કી કર્યું હોય કે મારે આજે ચાલતા ચાલતા ગમે તેમ કરીને પૂરવું છે, જ્યારે પાણી ભરાઈ ગયા ત્યારે ગોરેગામમાં હતો અને બહુ વિનંતી કરી લોકો અહીંયા રહી જાઓ. મેં કીધું ના, મારી મમ્મી ઘરે એકલા છે, ભાઈ પપ્પા પહોંચવાના નથી, મારે ઘરે પહોંચવું જ પડશે. લક્ષ્ય નક્કી કરવાનું ઘરે પહોંચવાનું છે. એ ગમે તેટલા પાણીમાં હોય, મરદા તણાતા જતા હતા અને ગાય તણાતી જતી હતી ને ભેંસ તણાતી જતી, અરે ગમે તે તણાતું જાય જવાનું, મારે ઘરે પહોંચવાનું. શાળાના પાણીમાંથી નીકળતા નીકળતા નીકળતા
અડધો કલાકની અંદર ગોરેગામથી પાણીમાં તણાતો ભરેલો છે. લક્ષ્ય નક્કી થઈ જાય પછી જે થવું એ થાય. ટ્રેનમાં બધું સહન કરો છો કે? ગરદી, વરસાદ, ટ્રેન લેટ, ભારી બંધ, પંખા બંધ થઈ જાય, લાઈટ બંધ થઈ જાય, માણસ બંધ થઈ જાય, બધું કશું તો થાય. જો પૈસાનું લક્ષ્ય બંધાઈ ગયું છે એમાં પરથી બધી મુસીબતો જો તમે પાસ કરી શકો છો, મોક્ષનું લક્ષ્ય બંધાઈ ગયા પછી ભાવ કરવાનો વિકલ્પ બધા સમજાઈ ગયું. ભલે તમારો ભાવ એવો નથી કે ત્યાં જવું છે, આ સહજ બોલાય છે, પણ હવે લક્ષ્ય બન્યું. હવે મોક્ષ લક્ષ્ય, ભલે આબુમાં મોક્ષ નથી પણ લક્ષ્ય તો ઘાતકનું એક જ હોય. એને અંતિમ ગોલ કહેવાય. અંતિમ ગોલ શું છે તારો? મેઇન ગોલ શું છે તારો? એમ શું છે તો કે મારે મોક્ષ. આ લક્ષ્ય બનાવશો તો જ હશો ને માર્ગ ઉપર. આ લક્ષ્ય બનાવવાનું છે કે મારે મોક્ષ માં જવું છે. અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ભગવાન ભવે ભવે પાસ ભવે ભવે તુમ્હ ચલના આવી શકે. બોલો, જો સમજી જાઓ દરવાજા જેવું જો કઈ છે. પણ કાયદો એવો કે મોક્ષ માં જવું તો પહેલું સંગ્રહણ જોઈએ. પાછળમાં જે જન્મે એને પહેલું સંગ્રહણ હોય જ. આખી ચોથનારામાં જન્મ્યો હોય અને પાંચમારામાં જીવતો હોય મોક્ષ માં જાય. જમ્મુ સ્વામી ગયા પાંચમારામાં, ચોથારામાં જન્મેલા હતા. અમેરિકામાં જન્મ થાય તો પાસપોર્ટ કયો બને? ગ્રીન કાર્ડ કયું મળે? અમેરિકન મળે ને? જોઈ અમેરિકામાં પાસપોર્ટ બનાવે તો સમજાઈ ગયું. અને પછી રેડિયો પ્રેગ્નન્ટ થાય ત્યારે સીએ તમે અમેરિકા ભાગી જાય. બાળકનો જન્મ ત્યાં કરાવે, ડિલિવરી ત્યાં થાય, કારણ કે અમને ગ્રીન કાર્ડ મળી જાય એટલા માટે. સમજી ગયા વાર્તામાં? ચોથારામાં જન્મેલો હોય પણ એ પાંચમારામાં મોકવાની છે. કેવું આરો? તમે પ્લાન ગમે તેટલો બનાવો, તમારા પ્લાન પણ જો દુનિયા ચાલતી હોત ને તો કેટલી પેલા સરકાર ચાલવી જોઈએ. પેલા તમે મોંઘવારીની સામે તમારી કઈ એવી ફાઇટ ચાલતી નથી. તમે આ ભાવ ભ્રમણને ચેન્જ કરવા બેઠા છે. તમને હશે કઈ કાંઈ વર્ષે નહીં. આ બધા સપના જોવાના બંધ કરો. લક્ષ્ય અને ધર્મ બે વસ્તુ કરતા રહો. જો ધર્મ કરતા કરતા ત્યારે ઘણા વિકલ્પો આવશે. આપણે એકલા કેમ ધર્મ કરવાનો? આ ધર્મથી શું થશે? અરે તમને કદાચ એવું દેખાશે આટલું તપ કર્યા પછી તમારી પરિણતિ સારી ન થઈ હોય, એટલો ધર્મ ન કરતો હોય ને એને કદાચ કસાઈ નહીં આવ્યો હોય. બની શકે આટલો ધર્મ કર્યા પછી કોઈની ખબર અંતર કાઢવા માટે ગયા છો ને રિયલમાં, જે અસમાધિમાં જે તમે 10 મિનિટ આવ્યા છો, એટલો ધર્મ નહીં કરતો હોય ને એ 12, 14, 20 કલાક ત્યાં બેઠો હશે. અને તમને કોઈક કહેશે તમે આમાં તો ધર્મ કરો છો, જો આ તમારે કરતા સારો 16 કલાક સુધી બેસી તમે ન બેસી શક્યા. બધી પરિસ્થિતિ તમને આવશે, મને તો આવી છે. સમજાઈ ગયું? ત્યાં આવ્યો દક્ષાની છોડતાની. ભલે આપણે ત્યાં નથી બેઠા જુદી વાત, પણ ડગી નહીં જતા. માર્ગ અને ધર્મને સમજીને અને ભાવો સાથે કરતા રહે. અત્યારે તો એવા બધા વિકલ્પ આવવાના નિમિત્તો બહુ જ છે આપણે. સમજાય બરાબર? પણ ધર્મ એ ભાવોથી કરો જે દિન પ્રતિદિન એનું કેલ્ક્યુલેશન એ ભાવોની ધારા વધતી રહેવી. ડાઉન ફોર્સ ન આવો. પરમદેવ વસ્તા કદાચ શરીરનો ડાઉનફોલ થઈ શકે, પણ માનસિક ભાવોનો ડાઉનફોલ ક્યારે પણ થવો જોઈએ નહીં. તો જ તમે ધર્મ બરાબર યથારોગ રીતે કરી રહ્યા, આનંદ દેખાવો જોઈએ. અચળ કચ્છના ઉપવાસ શ્રીમંત સાથી જીવન નિરાજે છે. મને યાદ નથી કેટલા વર્ષ ભર્યા ફર્યા હતું, તો મને લાગે 9 વર્ષ કે 12 વર્ષ સાથી ગયો. તમને મુખાકૃતિ તમે જોશો ને ખાલી અચળ કચ્છના, મુખાકૃતિ ખાલી જોશો ને મુખાકૃતિ તમે આનંદ જોવા દે. હું એમને કહું સાહેબ તમે આનંદમાં રહી કેવી રીતે? તમે આનંદ જોયો ખાલી, તમે એમ કહો કે યાર આ આવી અઠાઈ વર્ષો પર્યાય છે. લગભગ 8 કે 12 વર્ષે રિક્ષા લીધી છે. 8 વર્ષે દીક્ષિત થયા છે. 28 વર્ષો પર્યાય. આનંદ ખાલી જોજો તમે. તમને વૈરાગ્ય ત્યારે સમજાશે કે આજુ આનંદ 24 કલાક ગમે ત્યારે તમે તપાસ કરવા જઈ શકો. જરી રહ્યા થઈ સાથે ઘર આંગણે તમે જોઈને થશે કે યાર આવી રીતે રહી શકે છે માણસ. આ પરિતામાં વર્ષિત કરે છે. પાછું ધ્યાન રાખજો તપ ભપ તો એ લોકો માટે તો આમ રમત થઈ ગઈ છે. આપ તો ઘરે સારું જ છે, પણ આનંદ જોડીને થાય. હું એમને કહું સાહેબ તમે આટલા આનંદમાં રહી કેવી રીતે શકો છો? સમજો છો સાહેબ? કર્મ પૈસો અભ્યાસ ચાલે છે. કર્મ નો ટોપ લેવલ નો થઈ જાય. કેટલી મહેનત કરવાની હોય? આજુ મકાનની બધી જવાબદારી ભલે વડીલ બેઠા હોય, મેનેજમેન્ટનું ચાલે ત્યાં. વ્યાખ્યાની તૈયારી કરવાની, બધાને ભણાવવાના, નાનાઓને સાચવવાના, એમને એમ નથી ચાલતું.
પાંચ જણના પરિવારમાં થાકી ગયા છે, દીકરા સાંભળતા નથી, 80 જણનો પરિવાર હોય, અલગ અલગ જગ્યાએ ચાતુર્માસ અર્થે મૂકતા હોય, જાપદારી વજન તરીકે અહીંયા હોય, ગુરુજી પાસે નિશ્ચય લેવાના હોય, સીધી તો ચાલે છે શાસન? આવા કાળની અંદર પણ આમ આનંદ મારી જ નથી, હસતા જ જોશો તમે, મોટા ગુજરી આનંદ જોતો લેજો, તમે જોયા હશે ને કેવો છે. હવે હવે જોજો બરાબર કાઢીને ખબર પડે સમજાય બરાબર. હા વૈરા ભાવ નિત્યો મકાનો સારી અમે કીધું હતું ને વૈરાગ્ય અભય છે, આ જોજો વૈરાગ્ય એટલે ખબર પડશે. અને પછી આંખમાંથી આંખો ધપકાવજો કે આવું દિવસ આપણું ક્યારે આવશે. સાચે મેં તો એટલે કીધું સાહેબ આવું તમે કેવી રીતે લાગો છો બોલી ચાલશે પાછું. આ કાળમાં દુઃખની કે નથી આવતું આગળ ચાલી આવતા પ્લાન પ્લાન બનાવતા નહીં, ખાલી બસ આપણે ભય રાખીએ કે આવા કોઈ ગોમાં જતા રહે તો શું રસ્તા આપી શકે. એવી હાલત 20 વર્ષનું આયુષ્ય તે આપી કાયા મારા મારી ને ગુંડાગીરી, નો પોલીસ, નો ફરિયાદ, નો કોર્ટ કચેરી, ન ધર્મ, ન દેરાસર, ન પૂજા, ન પ્રતિગમન, ધર્મ જ નહીં નૌકાને નહીં, કોઈને નૌકા નથી આવો એવી હાલત. શું ધર્મ કરે માછલા કાઢીને ચૂલામાં તપાવવાના અને સવારે ખાવાના, આ કેવી હાલત, રાત્રે ખાવાના કેવી હાલત. 6 વર્ષે તો સ્ત્રી ગર્ભી નહીં બનશે, કેવી વેદના થઈને પ્રસવની વેદના, કેવી વેદના વેદના, કેવો વારો આવી રહ્યો છે. આ આવતો રાય છે, આવતો જાય છે ને જતો જાય છે. આવા કેટલા કાળચક્ર પસાર થયા છે અત્યાર સુધીમાં, નાનીઓ લખે છે અનંતા ગણિત નહીં શકતો, હજુ કેટલા થવાના છે અનંત ઘણા, ગણતા પણ નહીં, મોક્ષમાં જવાનું મન જ નીકળી જશે. એ સ્કૂલમાં છે ને ચકડોળ કરતું હતું, અમે ચકડોળ નહોતા સ્કૂલમાં, રમત ગમતા સાધનો હતા, લપસની ડિસ્કો, અમે ચકડોળ આવતા, ચકડોળનું ફરિયાદ હતું. મને શું ખબર ચકડા, હું થોડું ગભરું પણ આવતું, એટલે જેવી રીતે ચડતા એટલે બધા લોકો અમે આમ લઈને ગોળ 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 ફર્યા કરી, અને એમાં એક છોકરાને ચકડાવા લે રડવા લાગ્યો. એટલે મેં કીધું ચારું ચકડામાં આવું થયું, એટલે તું ઊભું રાખ તો ઊભું, મેં તું ઊભું નહીં રહે, હું આ વિશેષ ફક્ત ચારે જ ઊભું રાખી, જેને ચડવું હોય ચાલુમાં ચડે, જેને ઉતર હોય ચાલુમાં ઉતરે. આ તો ટ્રેનમાં કૂદવાની આદત, પછી ભેરા ત્યાંથી આદત છે મારી, રડવા લાગ્યો હતો. પછી ચડું ચકડું ઝીણું થયું, બધો કૂદી રેતી વડે કોઈ પડી જાય તો વાગે તો નહીં. અને ભાવ ભ્રમણમાં મને ત્યારે સમજાવ્યું કે આ આમ જ કરે છે, અને આમાં કોકે કૂદી જવાનું છે, મોકવા જવા માટે સમજાઈ ગયું બરાબર. આ ચકડા છે નેવર એન્ડિંગ, આ એક મિનિટ થમતું નથી, આ ફર્યા કરે છે અને આ ફરતું 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 ચાલ્યા કરે છે. સમજાયું બરાબર. ઘડિયાળનો કાંટો છે ને, ઘડિયાળનો કાંટો, એમાં બહુ મોટું રહસ્ય છે, અને એ કાંટો બહુ મહત્વનો છે. મેં ઘણી વખત વાત કર્યું છે કે જ્યારે કોઈ ઘટના ઘટે છે ને મોટી, દાખલા તરીકે જાપાનમાં ભૂકંપ આવ્યો કે બોમ્બેમાં ગુજરાતમાં ભૂકંપ આવ્યો, ત્યારે ટાવરપુરની ઘડિયાળની સમયમાં અટકી ગયો અને સ્થિર થઈ ગયો. એટલે ઘડિયાળના કાંટામાં બી મને બહુ મોટું રહસ્ય લાગે. નાનીઓ કાલ સમયને બહુ ઉપયોગ રાખી નીકળે છે, એ કાલને ઓળખતા શીખવું, અને કાલને ઓળખવાની બહુ જરૂરી છે. બહુ સંકેતમાં કહી રહ્યું, કાલ એટલી બધી માર્મિક વર્ષા છે કે જ્યારે બી તમારી સાથે કોઈ પરિસ્થિતિ આડી તેડી થઈ જશે ત્યારે તમે ઘડિયાળના કાંટા જોશો ને એમાં ગરબડ. આ પરિસ્થિતિ છે એ કડિયાના કાંટાના સંકેતને બરાબર સમજતા રહેજો, એ તમારી પરિસ્થિતિ નિર્માણ સમજાવી. આ છઠ્ઠો આરામ પછી પાછો જે પાંચમો આવે છે એમાં પણ દુઃખમ લખેલું છે, એમાં લખ્યું કે શરીર તો 7-8 નું થશે, આયુષ્ય 130 વર્ષનું થશે, વૃષ્ટિ ગરમી શાંત સામે ફળનો ભોગ થશે, થોડો થોડો વરસાદ પડશે, ખેતી પાછી ફળદ્રુપ થશે, થોડું થોડું ગરમી શાંત થશે, થોડું અત્યારે ગરમી વધતી જશે દિવસે દિવસે, ત્યારે ધીરે ધીરે ગરમી વધતી જશે. જય શકે. કેટલી ડિગ્રી ગરમી છે અત્યારે? 42-43 સમથિંગ, દિવસે દિવસે 5 વર્ષ 10 વર્ષ પછી 56 સુધી પહોંચે. કદાચ 100-200 વર્ષ પછી તમે જશો તો 60 પછી 70 આમ પહોંચતું જશે. એન્ડ સુધીની અંદર એ પૂરતી 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 છેલ્લા દિવસોમાં સૂર્ય એટલો તપશે કે આખો ભરીને રાત થઈ જશે. અત્યારે અમેરિકામાં જ્યારે તડકો પડે ને ઘણી વખત, એવો તડકો પડે ચામડીને બહાર, આજે ત્યાં પડે છે, કાલે અહીંયા પડે. વાતાવરણ અને હવામાન તો બહુ તમને બતાવતા દેખાશે. તમે કદાચ ભૂતકાળની યાદ કરજો કે કેવા પ્રકારના વરસાદ એવું પડજો. હવે તમે થોડા વખત પછીના વરસાદ કર્યો અને તમે હવે અત્યારના વરસાદ કર્યો, બહુ ફરક છે. પહેલાના વરસાદ અત્યારના વરસાદમાં ફરક છે, પહેલાંની ગરમી અત્યારની ગરમીમાં ફરક છે, પહેલાંની ઠંડી અત્યારની ઠંડીમાં ફરક છે. બધું વધતું જાય અને બધું ઇનબેલેન્સ, ગમે ત્યારે ગમે
દિવેશો મિક્સ થઈ જાય, માંદી વધતી જાય, એવી પરિસ્થિતિઓ જે છે વધુ ને વધુ કપરી બનવાની છે. એટલે મહેરબાની કરીને આપણા બચ્ચો કેવી રીતે આવી બધી ઋતુઓના વાતાવરણમાં બહુ નિંદા પણ નહીં કરવાની અને બહુ અનુમોદ નહીં કરવાની, આમાં બચવાનું. પણ આ તો ગરમી હોય તો બધા બુમરાડા કરે, બહુ ગરમી કર્મ બંધાય જ. પણ આ જ પરિસ્થિતિ છે અને આમાં વિકલ્પ કર્યા વિના રહેવાનું આ ધર્મ કે કામ, આ બધામાં આ શીખવાનું છે. વરસાદ સારો પડે એટલે સારો છે, વરસાદ થઈ ગયો ઠંડક થઈ ગયો બોલાય, જેટલા દેવાનો આનંદ મળે ને પછી અનુમોદનાનું પાપ તમને લાગી ગુભૂલ હોય ભરે અનુમોદના કોઈ દિવસ પડ્યો તો પડ્યો હોય, ન હોય તો ન પડ્યો, એનું આમ આમ હૃદય પણ સ્પંદન થાય. આપણું વાત સમજાય છે બરાબર? અનુમોદના આ બધામાં આ આમાં આ તત્વ પકડવાનું છે. ગરમી શાંત આ બધું એટલે શું કહેવા માંગે છે કે આ બધી પરિસ્થિતિ આમ જ નિર્માણ થયા કરતી હોય, તું આની નાતા દ્રષ્ટામાં આવે એને ફેર થયા કરે, બોલ બોલ નહીં કરતો, ગરમી વધી ગઈ છે ઠંડી અને બોલીને કરશે પણ શું, ફરીથી સ્વીકાર બીજું શું કરવાના છો, તો બોલીને શું કમાઈ ની અનુભવ ના કરો અને બોલીને તમે શું કમાઈ ની ચિંતા કરો. અરે ભયંકર માનકી હશે તો ચિંતા થઈ જશે, જાગૃત અવસ્થામાં શું કામ પ્રમાદી હોય, આનાથી આ પરિણતિ ના મારી શારીરિક વસ્તુ ની અનુભવતાઓ નહીં કરવાની. સમજાય છે બરાબર? એમાં બી 130 વર્ષ હોય છે લખ્યું છે, 130 મધ્યમ લખ્યું છે, પણ 300 પણ હોય શકે અને મિનિમમ 20 સુધી પહોંચ્યું. આવ્યા હતા ને કાલિકાચાર્ય, ઇન્દ્ર મહારાજા કાલિકાચાર્ય પાસે આવેલા, તેમનું આયુષ્ય જુઓ, હાથી રેખા છે 100, 150, 250, 300 રેખા હજુ આગળ ગઈ. ત્યારે કીધું કાલિકાચાર્ય કે તમે મનુષ્ય નથી, કોણ છો? અને દેવ ખુશ કરે કે હું ઇન્દ્ર આવ્યો. ભગવાન શ્રીમદ સાહેબ પાસે ગયા હતા ઇન્દ્ર મહારાજા અને ત્યાં જઈને કહ્યું કે સાહેબ અત્યારે ભગવાને સૂક્ષ્મ લિગોનું વર્ણન કર્યું, પ્રભુ આપે જેવું સૂક્ષ્મ લિગોનું વર્ણન કર્યું એવું વર્ણન કોઈ કરી શકે ખરી? એટલે પ્રભુ એડ્રેસ આપ્યું માં કે ભરત ક્ષેત્રમાં એક કાલિકાચાર્ય બિરાજે છે અને લિગોનું વર્ણન કરશે અને મળો. અને અહીંયા પણ આવ્યા અને જેવું પ્રમાણમાં વર્ણન કર્યું દીકતો ટુ દીકતો એને વર્ણન કર્યું અને વર્ણન સાંભળીને ખુશ થઈ ગયા. આવ્યા તો મનુષ્યના રૂપે પછી કીધું સાહેબ મારો આયુષ્ય જુઓ તો. એટલે સાહેબ ત્યારે કાલિકાચાર્ય ગણતા 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 વધ્યા 100, 150, 250 સુધી. પછી એમ કીધું કે તમે મનુષ્ય નથી, તમે કોણ છો? ત્યારે ઇન્દ્રે સ્વયંરૂપ પ્રગટ કર્યું. ત્યારે ઉપાસના બીજા સાધુ ઠલ્લે માત્ર માર ગયા હતા, કાલિકાચાર્ય એક જ બિરાજમાન હતા. એક એક સાહેબ તમારી ઈચ્છા હોય તો બધા સાધુને મારું રૂપ બતાવો. કાલિકાચાર્ય ના મળી કે સાધુની યોગ્યતા હજુ તે પરિપક્વ નથી માટે જરૂર નથી. અને એ વખતે એમને ભક્તિ રૂપે ઉપાસનાનું બારનું તાત્કાલિક બદલી જાય, બારનું હતું પૂર્વમાં મને લીધું નોટ અને ઇન્દ્ર મહારાજા ચાલ્યા ગયા. શિષ્યો આવ્યા, બહારનું બદલાઈ ગયું, કન્ફ્યુઝ થઈ ગયા, આટા મારવા આવ્યા. ઉત્તરમાંથી એમ તેમાં કહ્યું સાહેબ આપણું બહારનું અહીંયા ક્યાં હતું, અહીંયા હતું સાહેબ, કયો હતું અહીંયા હતું, અહીંયા અહીંયા લઈ ગયું સાહેબ, કઈ રીતે લઈ ગયું કે આપણા પર ઇન્દ્ર આવ્યો તો કરી ગયો. સમજાય ગયો? એટલામાં આવું કે જેવું મળવા આવે અત્યારે પણ જેવું મળવા આવે ત્યારે આચાર્ય લોકો કોકને કોકને આવે બધાને આવે રાત્રે આવે એમ આવવાનો સમય રાખતો હોય. કોના 2:30, 3 વાગે આવે, 3:15 પહેલાં તો હોય ઈચ્છા અનુભવવા માટે આવ્યા છે ન આવે એવું ન પડે. આમ દર્શનના કાર્યો ચાલતા હોય તો ભલેથી નિર્માણ માટે યાદ કરે તો દેવોએ પણ આવવું પડે, ઇન્દ્રને યાદ કરે તો દેવોને મોકલવા પડે. આ જૈન શાસન છે, આચાર્ય લોકો તો જૈન શાસનના ચોરી છે, ક્યારે પણ ગુરુને સમજવાની કોશિશ નહીં કરતા એ લોકો કેવી રીતે શાસન ચલાવી રહ્યા છે. આ કાળમાં બધું જ બને, આ કંઈ ચમત્કારની ખૂબ જ સમાન આ જરૂર છે માટે થાય જાય બરાબર. એની પછીનો આરોપ એ બીજો આરોપ એ પૂરો થાય અને ત્રીજો વારો આવે અને 42,000 વર્ષ ઓછા એક થોડા થોડી સાગરોપમ વરસ લખવામાં આવેલું છે અને એની અંદર લખ્યું જ 500 ધનુષની એ લોકોની શરીરની ઊંચાઈ હશે, આયુષ્ય પૂર્વક 16 વર્ષનું હશે, આહાર એ લોકોનો અનિયત હશે. એ તો પ્રભાવ છે કે જ્યારે આપણી અવસ્થા આવે ત્યારે આહાર અનિયત હશે. ઉંગલી કોઈ પ્રમાણસર વાપરો, સુધરની દાળ એટલે સુધરની દાળ, મગની દાળ એટલે મગની દાળ ને વાલ એટલે વાલ. આપણે તો આગ્રહ તો કરવો જ પડે ને ભાઈ, મહેમાન આવ્યો બે ત્રણ રોટીનો આગ્રહ તો મિનિમમ અનિયત, ગમે ત્યારે ગમે તે શું અને ગમે તેટલી વખત સમજાય ગયું આટલું અનિયત એટલે વાપરી શકે અને કાળનો પ્રભાવ છે. ગમે ત્યારે ભૂખ લાગે ડબ્બો ખોલવો પડે, સમજાય ગયું બરાબર? આ બધી આદત સારી નથી, હો ડબ્બા ખોલી ખોલીને ખાવાની આદત એટલે તિરસ ભાવના સંસ્કાર ચાલે છે. એ ડબ્બાઓ ખોલી ખોલીને શીખ ભાગે, ખાતું ખોલીને બે બદામ નાખે, ખાતું ખોલીને ચીપી નાખો, એવું પડે કે જમીનો ને એના કરતા ના ભૂખ નથી ખાઈ શું કામ આકડા માર્યા કરે. આ તિરેતના બહુના સંસ્કાર હોય ને એટલે અહીંયા આગળ હું હસત કરે પછી માંથી આવ્યો
એટલે થોડામાં ને થોડામાં ભર્યા કરે, થોડું વગર ન આવે તો ગુંડ માંથી આવે, અત્યંત પછી ભસભસ કર્યા કરે કૂતરા માંથી સંસ્કાર લઈને આવે, પછી બુદ્ધિ જુદી ને વાકી ચાલે કૂટ માંથી ઘોડો ગાયો હોય, એવા પ્રકારના ભવો ભર્યા હોય એવા સંસ્કાર અહીંયા દેખાય, બીજું કઈ ન હોય, અત્યંત ક્રોધ અને અત્યંત ભેદ હોય, કુટુંબ નો ભેદી હોય તે નરક માંથી આવે, એને કુટુંબ સાથે ભાવે છે, કુટુંબ એને મૂર્ખા લાગે, એને એમ લાગે હું જ હોશિયાર છું, હું જ સાચો છું, અને હજી કઈ સાચો હોય પાછો, તેથી બુદ્ધિ હોય કુટુંબ એમાં એટલી બુદ્ધિ ન કરે, બધાને ત્યાં બધું જ છે, બધા કુટુંબ નો દેશી થાય, સજ્જન નો દેશી થાય, ગામ વાળા બધા પ્રજા વાળા વધારે ગમે, સજ્જનો ગમે જ નહીં, સજ્જનો થી દૂર ભાગે, એ આ બધા નરક માંથી આવતા છે. તો કોને સર જોઈએ, ક્લીન એન્ડ નેટ, કપડા ચોખ્ખા, ઇસ્ત્રી ટાઈટ, ઘર ચોખ્ખું, ઘરની એક ઇસ્ત્રી વ્યવસ્થિત, ઘરમાં એક સ્થળ ન ચાલે, બધું વ્યવસ્થિત જોઈએ, ચોખલો હોય ડેવલોપ માંથી આવે, બધા ચોખલા હોય, ચોખા બી તો ચોખા લઈ જવાના છે, ચોખા તો રાખો છો તમે, શંકા નથી, આ તો વાત એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે, શું ખબર, કામ કર્યા પણ તમારું 10% ચોખાના સંસ્કાર, આપણા પૂરા જાણવાના બધા સંસ્કાર હોય ને બધું ચાલુ હોય, મનુષ્ય ભોમાંથી આવ્યો, દાન પ્રિય હોય, મધ્યમ ગુનો હોય, કસાય બહુ ન ગમે, ઝઘડાથી દૂર પાડે, સવાર આ ખાના કાન બી ઘડી કોઈને સમજે, તમને જલ્દી કામ આમ ગાડી એટલે પરિસ્થિતિ બેલેન્સ કરવાની કોશિશ કરે, પાછલા તો ગુણો વાળો હોય, પાછલા કસાય વાળો હોય, અને દાન બહુ ગમે આ બધા લોકો મનુષ્ય ભોમાંથી આવે, અને બધી ઓલું સુધી પરાક્રમ કરે, હસા હસી ને આ બધું તિરજમાંથી આવેલા હોય, લગભગ માયા વધારે કરતા હોય તો તિરજ, ખાતા વધારે કરતા હોય તો તિરજ, ડર બહુ લાગતો હોય, ઉપગ્રહ થી ડરે, અંધારા થી ડરે, શ્રીપતિ થી ડરે, માણસો થી ડરે, બેલ થી ડરે, ફોનની રિંગ થી ડરે, લગભગ નરક મત કરે, નરક ના જોડે ભાઈ બહુ લાગી ગયો, ડર અહીંયા રહી ગયો, ડરિયા કરવાનું છું, ડરી ગયો છું, તો અને કદાચ એવું બન્યું હોય કે ગરોડીના ભવની અંદર એટલે મને મચ્છર થયા હોય, એટલે ગરોડી ખાવા આવતી હોય, અને જોયું હોય ને ચૌરિન્દ્રિયથી આપણા સંસ્કાર હજુ બી ભય રાખતો ને, બીજા ભય બંધાય કેટલું ભોગવવું પડશે, આવું સરસ જૈન સાતાને આટલે સરસ કર્મની થિયરી સમજ્યા પછી ભય, અને આપણને અરે મરણનો ભય પણ ન હોય, સાધુના મૃત્યુ બી ન હોય, સાધુ મરણથી પણ ન ડરે, એ મરણને પણ જમશે, શું થવાનું, ઘરમાં ખોટું શું કર્યું તો થવાનું છે, કોર્ટમાં કેસ થયો ને આમ નિર્દોષ જોયો તો કેવો કોન્ફિડન્સ, સાધુને મરણ વખતે આવો કોન્ફિડન્સ, અરે પીવીશ દ્વારા ના કરી અને મરીશ તો પણ કર્મ સત્તાની તાકાત નથી, મને કેટલી પણ સંબંધ મનમાં લગી રહે અશુભ વિચાર આવ્યો, સમજાય, આ સ્વયં માની શકે છે, આપણે પણ પ્રાવત જીવનમાં આવું થોડુંક માનવાનું છે, આપણે એ કહી શકીએ મરણ નો મને કોઈ ભય નથી, હું તૈયારીમાં બેઠો છું, આવે નહીં આવવાનું તો છે જ ને, તૈયારી બરાબર જોઈએ, બીજું કાંઈ નથી, ભલા એવું આવતો જન્મ ક્યાં થશે ને શું કરીશ ને કેમ કરીશ, આ ભયમાં નહીં, આરાધના કરો સારું કરો, સારાનું સારું પણ ખરાબનું ખોટું પણ, ચિંતા કરી શું થશે, મહેનત કરો ને ચિંતા થી શું થવાનું, ચાલો આગળ ચાલો, ત્રીજો આરાધી કીર્તનકર અને જન્મને સાથમાં, અહીંયા આગળ ચોથાની અંદર 23 કીર્તનકરો છે, ત્યાં ત્રીજા આરામાં 23 કીર્તનકરો છે, અહીંયા આ ત્રીજા આરામાં 23 કીર્તનકરો છે, કે અહીંયા બધું ઉતરતું હોય ને ત્યાં બધું ઊંધું જ હોય, અને અહીંયા ખેડા ભગવાન મહાવીર સ્વામી અહીંયા પહેલા સ્થાનિક માના છે, પદ્મરાજ તીર્થમાં આવતી જોઈશીના પહેલા કુમાર પણ એમના કરતો હતો, તેને મોક્ષમાં જશે, 72 વર્ષ આયુષ્ય હશે, તે દિયો પૈક છે, બધું રીતે પૈક, આયુષ્ય પૈક, જન્મ દિવસ પૈક, એ નક્ષત્ર પૈક, બધું પૈક, બ્રહ્માંડના યોગ છે આપણે ના માતા છે, કાલ ફરી ભગવાન પેલા ભગવાન પ્રજા ને બધું પણ ચડતા અહીંયા ઉતરતા હતા, ત્યાં બધું ચડતા હતા, સૂર્ય સંવત્સર, ચંદ્ર સંવત્સર, ઋતુ સંવત્સર, નક્ષત્ર સંવત્સર, અભિવર્ધિત સંવત્સર, આ બધું આઈ ભાઈ બની જશે,
જે મહિના આવી ના ભગવાન ના શ્રીધારા માં ત્યાં છેલ્લા દિવસે અને ચોર્યાસી લાખ કરોડ નું આવીશ અને બહુ આમ ધર્મનો જાઓ જરાજી વાતાવરણ અત્યંત ઉલ્લાસ ઉલ્લાસ ઉલ્લાસ. પણ જેવો છે તીર્થંકર નું નિર્માણ નો સમય આવશે આખી વ્યવસ્થાઓ બદલાઈ જશે. અત્યંત પ્રજન મુનિઓ રહી જશે અને આખો ધર્મ બંધ અને આખો જોગરી ક્ષેત્ર વ્યાપક બનશે. માટે જો વૈકુંઠી ધ્યાન કરે ત્રણ કોળાપુરી બે કોળાપુરી સાબરો ભંગ સુષમ સુષમ આવો શરીર એક ગામનું આયુષ્ય એક પલ્યો ભંગ આહાર એક દિવસે આમલા પ્રમાણ દેખો ને. એમાં જો અહીંયા સમસરણ બતાવ્યું છે સમસરણ બતાવ્યું એ ભગવાનની દેશના બતાવી છે. પછી ઉપર આમ પાથળીઓ બતાવી છે અને 64 પાથળીઓ બતાવી અને એને અત્યારે આપણે જે રીત રીત ત્યાં 64 અને અહીંયા આગળ જોડા લખ્યું છે ત્યાં અગ્નિ એટલે માણસે કામ કરતો બતાવ્યો છે અને બીજું બાજુ છે કામ વૃક્ષ બતાવ્યું છે અને જે તેલ બતાવ્યા છે ત્યાં સંપા લેવું છે. સંપા મળ્યું કે નહીં અહીંયા સંતતિ પાલન સંપા તમે એટલે સંતતિ તા એટલે પાલન બચ્ચાનું પાલન કેટલા દિવસ કરશે તો જો લેવું જોઈએ કોઈ 79 ડેઝ પાલન કરશે બરોબર. અમેરિકામાં કેવું છે નિશાળ પતિ ને બાળક છૂટો ધીરે ધીરે જાવ વાતાવરણ ના વાળા માતા પિતા ની છોકરો જમણી સાથે જન્મે અને પછી પતિ પત્ની ઘેરે લીવી ભાઈ બહેનો વ્યવહાર ધીરે ધીરે બંધ થવા લાગે રાજા સાહેબ બંધ થવા લાગે લોકો એટલા સુખ ખેલ માં રહેતા હોય કે ખટપટ ને ખીટપીટ ને ધીરે ધીરે બધી વ્યવસ્થા બંધ થઈ જાય જરૂરત નથી હવે બધું સીધું કલ્પનું આવી જાય ફળ માંગવાનું આવડી નહીં અને ધીરે ધીરે એનો પ્રભાવ એટલો બધો વધતો જાય વધતો જાય વધતો જાય કોઈ મહેનત નહીં કોઈ કામ નહીં પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ બચ્ચું પણ એક જ થાય એની 79 ડેઝ પછી આજુબાજુના મા બાપનું મૃત્યુ થઈ જાય પછી બચ્ચાઓ મોટા થાય બીજું કોઈ એક જ બચ્ચાને જન્મ આપે માત્ર પેન વધારો કે બાળકને જમવા આપવાનો નથી બીજી કોઈ ખટપટ નથી ફીટફીટ નથી બરાબર છે એવું છે ને ઉત્તર બીની હવે ઉઠવા જશે આ તો મજા જ કરીએ આ બધું કરીને આવ્યા છીએ આપણે યાદ નથી બોલો બાકી બધું જ કર્યું એક પણ વસ્તુ બાકી રાખીને આ બધું કરી કરીને આપણે આવ્યા છીએ આગળ ચાલે હવે જો પાછું આવો લખ્યું છે ત્રણ કુળાપુરી સગરોગમ ને સુષમ લખ્યું છે પાછું સુખ 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 ચાલુ થઈ ગયું હવે તો લખ્યું છે શરીર બે ગાઉ આયુષ્ય બે બોલ્યો ગમ આહાર બે દિવસે અને આહાર કેટલો બોર પ્રમાણ નીચેનામાં આહાર કેટલો હતો આમલા પ્રમાણ આમલું મોટું આવે આમલા આમલા આટલા આમલા કરો છો હવે આટલો વેચ અને બોર એટલે નાનો શની બોર સ્કૂલમાં ખાતા હતા લાંબુ રવા એ ભૂતકા તમારો સંક્રાંતિ માતા મોટા આવી ગઈ છે તમે ના ઉત્તરાયણ વર્ષે મોટા નહીં ભાઈ સંતતિ પાલન માટે લખ્યું છે 49 દિવસ થઈ 64 દિવસ અને પાછળ 128 બતાવી બરાબર છેલ્લા એવો યુગલી ટોટલ 10 પ્રકારના કકરૂ માતમ ને શ્રુત્યાંગ ને એક સંગીત શ્રુત્યાંગ બધું સંગીત સંભળાવે તારે ગૌ મરેલી જા શાસ્ત્રીય વાગે અને કોઈ બ્રેક ડાન્સ વગાડી આપે ક્લાસિકલ બી વગાડી આપે બધી પ્રકારના સંગીત વગાડી શકે માંગુ પછી ઓલા અમુક જગ્યા આપે અમુક રેઠાણ આપે અમુક રૂમ આપે આહાર આપે પાણી આપે રસાસ્વાદ આપે ગંધ આપે ફળ આપે વસ્ત્ર આપે ફૂલની માળાઓ આપે અલંકાર નિરાશર જ નહીં અત્યંત પુણ્યસ્થળ યાત્રા અહીંયા આવે બધા પછી કોઈ સ્થળ યાત્રા અહીંયા નો આવે બહુ પુણ્યનો ઉદય હોય તો પાછું અટકી જાય આ એક ચિંતનનો પગાર છે બાકી તમે પછી બચાવજો હું શું બોલું એ ઘણી વખત અનુસર દેવો બી કલ્પાતી જ બને એવું આવે જેવલોકની અંદર લોક રહેવે કરે પાંચ અનુસરના દેવો છે ટોપ લેવાના દેવો કહેવાય કે જેઓને કલ્પાતીત કહેવામાં આવ્યા છે તમે અહીંયા આગળ જે તમને ચિત્રો આપ્યા છે એમાં છે ને શોધ રાજલોક એક ચિત્ર છે હું તમને નંબર બતાવું પહેલા નંબરમાં જ છે અને પહેલા નંબરની અંદર અહીંયા ઉપરના ભાગની અંદર લખ્યું છે નવ ગ્રેવિયર અને પાંચ અનુસર આ બધું પાંચ અહીંયા જો અહીંયા પાંચ અનુસર લખેલું છે અહીંયા નવ ગ્રેવિયર લખ્યું છે આટલા ટોપ લેવલના દેવ છે એ દેવલોકમાં જે દેવો છે ને એ લોકોએ પોતાની જગ્યા પરથી નીચે ઉતારવાનું નહીં આવે છે ટોપ લેવલનું પુણ્ય આ પુણ્યશાળી દેવ ટોપ લેવલ એના રસ્તોનું વર્ણન એટલે કેવું વર્ણન કર્યું છે દુનિયામાં કલ્પના ન કરે એવા રસ્તોમાં એની ગાદી જોવાની
કાજીમાં લાગેલા મોતી એ મોતી માંથી સંગીતો એવા મોતી તમે મોતી જેવું છે. આ તેઓ તીર્થંકર ના કલ્યાણકમાં પણ ઉપરથી નીચે ના ઉઠે. એ લોકો હલવાનું જ નહીં ત્યાં બેઠા નમસ્કાર કરે. વીઆઈપી વીન વીઆઈ એટલે અત્યંત પુણ્યશાળી હોય ને ત્યાં પ્રોબ્લેમ હોય જઈ ન શકે. સમજાય એટલે બહુ પુણ્યશાળી નહીં બનવા, થોડો પાકો દે રાખવાનો જરૂર. ગરમ તો થાય ક્યાંક જઈએ તો ફરી. સમજાય કે નહીં મારી હતું માર્મિકતાથી કીધી જ મેં તમને, સમજી લેજો બરાબર. છઠ્ઠો આવ્યો સુશાંત. સુશાંત લખ્યું છે ચાર કોડા પડી સકરવા તારી પાછલી પાણા પર આવી જાઉં. આજ ખજાન પર રૂપાણું તમારું મળી ગયું. સુશાંત સુશાંત લખી જો શરીર ત્રણ તાવ આયુષ્ય ત્રણ પર્યમ આર ત્રણ દિવસે અને સુવેર ની દાળ પ્રમાણે મળી બરાબર. તલપર ઉઠું છે બાકી બચાવ ઓગણપચાસ દિવસ પાલન કરે અને હસબન્ડ વાઈફ બધા જગલી દેખાય છે બરાબર ચિત્ર. અને તારે પાથરીઓ 256 રીત બતાવવામાં આવેલી છે. એટલી બરાબર આ ચડતો ને ઉતરતો ક્રમ આ ફર્યા કરે છે. આ થમતો નથી, આ ક્યારે અટક્યો નથી અને અટકતો નથી. ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. અહીંયાના પહેલા વિચારામાં ધરમ નથી, ત્રીજા ચોથા ને પાંચમા આરામાં ધરમ છે. કૌશર પેનીમાં ત્રીજા ચોથા ને પાંચમા આરામાં ધરમ છે. ઉત્તર પેનીમાં માત્ર ત્રીજા ને ચોથા આરામાં ધરમ છે. ઉત્તર પેનીમાં માત્ર ત્રીજા ને ચોથા આરામાં ધરમ છે. અવસર પેનીમાં ત્રીજા ચોથા ને પાંચમા આરામાં ધરમ છે. અત્યારે કયો વારો? પાંચમા. બસ એક અફસોસ એક જ છે, મેં પહેલા પણ કીધું હતું બધી અવસર પેની કરતા નાનીઓએ આ અવસર પેનીને મંદા અવસર પેની કીધી. બસ એક કોઈ આપણા પૂર્વજન્મના કર્મોદય, પ્રભુનું શાસન મળ્યું એ પુણ્યોદય અને આવો કાર મળ્યો એ પાપોદય. લગભગ અત્યારે ઘણા બધા જાઓ તમે કાર્ય અત્યારનો કાળ જ કાર એટલે આ કાર સમજાયું. અવસર પેની કાર બધું ઉતરતું જોઈએ. બાપ દાદાઓ જેવો ધર્મ કરતા હતા એવો ધર્મ તમે નથી કરી શકવાના. તમે જેવો કરો છો એવો તમારા દીકરા નથી કરી શકવાના. આવું એકાદ નહીં સમજતા, આમ સામાન્ય નિયમ. કોઈ ઉત્તમ હોય તો પાછું કરે કરે, પણ લગભગ બધું ધીરે ધીરે ઉતરતું થાય. શરીર ઘટે ને, આયુષ્ય ઘટે ને, ખોરાક ઘટે ને, બુદ્ધિ ઘટે ને. અત્યારે બાળકો બુદ્ધિશાળી જનરેટ કરે, ઊંધું નથી સીધું જાય કેવું છું બુદ્ધિ કરી. પુણ્યશાળી આત્મા છે જેવો એને ઉપાડીને ગુફામાં મૂક્યો બરાબર. ભોમ લાગ પડે ને ચાલુ ભોમ ફૂટે ને અહીંયા પ્રતિ એવી તું બચી કેમ ગયો? ત્યારે એવો ધુમાડો થઈ ગયો હતો પણ બે માણસ મારા પર પડ્યા તો બચી ગયો. જ્યાં ફોન ફૂટ્યો છે ત્યાં બચી જાય અને બહાર આવે જીવ. સમજી ગયા આટલામાં? કેટલાક તો પુણ્યશાળી હોય ને સર્વનાશ આપણે માનતા નથી. વૈજ્ઞાનિક વાત શોધી ન શકે અને આજી આજી મળે આમાં વૈજ્ઞાનિક કહે છે કે અમે કલ્પના કરીએ અવશેષ પકડે એક ઘર મળી જાય ઝૂંપડામાં. તો વિચારે કે આ ઘર આટલા વર્ષ પ્રમાણે આટલો ખરડાયું હોય ને એમ લાગે કે 700 કરોડ વર્ષ પહેલા આવું ઘર હશે એટલે એમ લાગે કે 700 વર્ષ પહેલા માણસ આવ્યો હશે. ખોટી ચિંતા. આદિનાથ ભગવાને આ વ્યવસ્થાથી કોળાપુરી સાગરનો ઘાર છે હું તમને પૂછવા. પછી વચ્ચે ઓલા ઈંડા મળ્યા હતા ડાયનોસોર હતા. સંશોધન કહ્યું કે આ ઈંડા જો આ સાઈઝના છે તો પ્રાણી આટલું મોટું હોય તો એ પ્રાણી આટલી આઈટો હોય તો ત્યારે માણસ કેટલી આઈટો હોય. આપણે પૂછાયું કે તમને શું લાગે તમારા જૈનોમાં? આપણે કીધું વિમલનાથ પરમાત્માના વખતમાં પ્રાણી હોય તો આટલું આયુષ્ય વીતી શકે છે. તમારે મોકવા જેવું તમારે નીકળી જાઓ. તમને મેં રસ્તા બતાવ્યા છે અહીંયા ત્રણ રસ્તા મળશે અને આમ તો બે અહીંયા બે રસ્તા. આ સમયમાં તમે જન્મ્યા યોગ સાંભળ્યો નીકળી જાઓ ચકડોળમાંથી કૂદી જાઓ. અત્યારે ચકડોળ ફરતું રહેવાનું છે. સમજાયું બરાબર? જયારે એમ થાય કે મોફ નીકળી જાય ફરતું પડ્યા કરે. પુનઃ જનનો પુનઃ અભી મરણ પાછો જન્મ પાછો મરણ પાછું ઉત્તર પેઢી પાછી અવસર પાછી ઉત્તર પેઢી પાછી અવસર વિચાર કરો. આ એક ઉત્તર પેઢી અવસર પેઢી પ્રમાણે તીર્થંકરનું પુણ્ય કેટલું? ત્રણ ચોવીસ થી નામ અમર રહે. કેટલે ચોવીસ થી નામ અમર રહે? ત્રણ.
અત્યારે આપણે છે ને ત્રણ તીર્થંકર ને યાદ રાખી શકવા. નંબર એક અતીત સ્વરૂપ, નંબર બે વર્તમાન સ્વરૂપ, નંબર ત્રણ અનાગત સ્વરૂપ. બરાબર, અનાગત ઇઝિકલ ટુ ફ્યુચર અને અતીત ઇઝિકલ ટુ પાસ્ટ. બરાબર છે. અત્યારે જે ફ્યુચર ના તીર્થંકરો છે એ અત્યારે ફ્યુચર માં છે, ત્યારે આ કાળ આવશે ત્યારે કેવા થઈ જશે એ લોકો વર્તમાન પ્રેઝન્ટ, અને એના પછીના કાળમાં કેવા થશે પાસ્ટ. બસ પછી તીર્થંકર નામ નિશાન નહીં. તીર્થંકરો ના પુણ્ય પણ માત્ર ને માત્ર 324 રૂપિયા મળે. કેટલી? તાલીભદ્રની, તુલીભદ્ર, તુલીભદ્ર આ 124 થી કહેવાય. અહીંયાથી અહીંયા સુધીના કાળમાં 24 તીર્થંકરો ફિક્સ થાય, માટે આને 124 થી કહેવામાં આવે. આવી 124 થી બીજી ત્રીજી સુધી આવી 824 સુધી લોકો સ્થુલભદ્ર ને પોતાને યાદ કરવાના છે. એક મહાપુરુષ થઈ ગયા શ્રીચંદ્ર કેવડી ને લોકો કેટલી 24 યાદ કરવાના? 824. સમજાય ગયું? હજુ એમ કે બ્રહ્માંડ નું પાછા એ લોકો એમ કહીએ પૂરો થઈ ગયો પાછું રિપીટ આવું એટલે અમે પૂછ્યું કે હવે અમે આવી રીતે ભણવા બેઠા છું. હા હા, આવી રીતે બધા બેઠા છે. કિશનભાઈ હશે, આવું એમનું મોઢું હશે, ભલે જીવા હોય ન હોય, આવું એક માણસ અહીંયા બેઠો હોય. બધું રિપીટ છે, બધું રિપીટ. બરાબર, આટલું બધું રિપીટ નહીં. સમજાય ગયું? બરાબર, આપણા જો ધર્મ કરનારા હોય, આવું સત્સંગ કરનારા હોય, બે પાંચ સંતોષન મળ્યા હોય, તો હું આ જ રીતે આવું જ બોલતો હોય ને આવું જ સાંભળતો હોય એટલું તો ફિક્સેશન ન હોય ને મેં કીધું. ઠીક છે. ના ના ના, અજયભાઈ બ્રહ્માના યોગો ફરી ફરીને પાછા આવે આવે એ અમે કહીએ. આવે તું કેવા ટોટલ નો આવે આ બધું કે લખ્યું છે આટલું આવી રીતે પાછલી એ બધું આવશે. એમાં ધર્મ આવી રીતે જ આવતી આવતા સમય માં આવી પાંચમારામાં આપણા જો કોઈ જેવો ધર્મ કરતા તો ત્યારે ધર્મ ચક્ર તપ હશે ને આવા જ મહાત્મા હશે ને આ જ મહાત્મા હશે એવું ન હોય. આવું બધું હોય ચોમાસા જેવું કરુષણ જેવું હોય. સમજાય ગયું? બરાબર, ખ્યાલ આવ્યો? હવે આમાં 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 કઈ લાગે ઉડી લેજો નીકળી જશે. બીજા કોઈ ભાવમાં જશું તો આવી તો કોઈ સમજણ મળવાની નથી. પછી આમ સિરિયન્સ ને જે વિચારે કાને આ સમજણ નથી, આ ભાવ આમ પૂરો કરશે, આમ પૂરો કરશે, આમ પૂરો કરશે, આમ પૂરો કરશે. આપણને સમજણ મળી છે, આપણે પણ આમાંથી કઈ કરી શકતા નથી. શું થશે આમાં આપણા? હવે આમ ભાવી જ અને ભાવિ કરીને પછી આમાંથી આમ ઉભું કર્યું કઈ સાચી છે.